નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? નીલકંઠ વિદ્યાલય મોરબી ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય અંગ્રેજી, લેક્ચર નંબર 29. આ લેક્ચરની અંદર આપણે એક્ટિવિટી 2E નો અભ્યાસ કરીશું. દરેક મારી સાથે સૂચના વાંચશે. નીચેના વાક્યો સાંભળો. વાક્યો સાથેના પ્રશ્ન માટે યસ આઈ કેન અથવા તો નો આઈ કાન્ટ જવાબ લખો. દરેક પોતાના હાથમાં પેન્સિલ રાખશે. પહેલું સમજીએ. ધ લોન્ડ્રીમેન કેન વોશ એન્ડ આયરોન ધ ક્લોથ્સ. લોન્ડ્રીમેન એટલે કે ધોબી છે, એ કપડાને વોશ ધોઈ શકે છે અને ઇસ્ત્રી કરી શકે છે. કેન યુ, શું તમે કરી શકો છો? જો આપણે આ કામ કરી શકતા હોઈએ તો યસ આઈ કેન લખવાનું, અને જો આપણે આ કામ ન કરી શકતા હોઈએ તો નો આઈ કાન્ટ લખવાનું. દરેકે પોતાની રીતે આ જવાબ ઉપરથી જોઈ અને સાચા લખવાના છે. ચાલ હવે બીજી જુઓ. ધ ટેલર કેન મેજર કટ એન્ડ સ્ટીચ ધ ક્લોથ્સ. દરજી છે એ માપે છે, કટ કરે છે અને કપડાને સીવે છે. કેન યુ, શું તમે આ કામ કરી શકો છો? યસ, જે કરી શકતા હોઈએ યશમાં જવાબ લખે, ન કરી શકતા હોઈએ નોમાં જવાબ લખે. એના પછીનું ત્રીજું છે. ધ નીડલ વુમેન કેન ડેકોરેટ ધ ક્લોથ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન. ભરતગૂંથણ કામ કરનાર સ્ત્રી છે એ સરસ મજાના કપડાને શણગારી દે છે, લેસ એટલે કે પટ્ટી અને સરસ મજાની ડિઝાઇન કરી દે છે. કેન યુ, શું તમે પણ આ કામ કરી શકો છો? યસ અથવા તો નોમાં જવાબ લખીશું. જો કામ કરી શકીએ તો યસ અને ના કરી શકીએ તો નો, ઉપરથી જોઈને સાચો જવાબ લખીશું. એના પછી ચોથું જુઓ. ધ ક્રિકેટ ટીમ કેપ્ટન કેન બેટ બોલ એન્ડ ફિલ્ડ. કેન યુ, ક્રિકેટ ટીમના કેપ્ટન છે, કપ્તાન છે, એ બેટિંગ બોલિંગ ફિલ્ડિંગ કરી શકે છે, શું તમે પણ કરી શકો છો? યસ અથવા નોમાં જવાબ લખીશું. પાંચમું છે. આઈ કેન રીડ ગુજરાતી હિન્દી સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ. હું ગુજરાતી હિન્દી સંસ્કૃત અને ઇંગ્લિશ વાંચી શકું છું. કેન યુ, શું તમે કરી શકો છો, વાંચી શકો છો? યસ અથવા નોમાં જવાબ લખીશું. હવે એના પછી આપણે આગળની એક્ટિવિટી સમજીએ. સૂચના વાંચશું દરેક. એક્ટિવિટી 2F. ઉંદર કોને મળે છે જાણો. ઉંદરને બીજા શા કામ પડે, તે માટે તે કોને મળે? જૂથમાં કામ કરો અને લખો. એક પ્રશ્ન જવાબ છે અને નીચે તમને વિકલ્પ આપ્યા છે, એમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરી અને લખવાનો છે. પહેલું છે એ સમજીએ. ધ માઉસ વેન્ટ ટુ બિલ્ડ અ હાઉસ ફોર હિમ. વેર વિલ હી ગો? ઉંદરને પોતાના માટે એક સરસ મજાનું ઘર બનાવવું છે, તો તે ક્યાં જશે? ટુ ધ એન્જિનિયર, એન્જિનિયર પાસે જશે. ટુ ધ મેશન, કડિયા પાસે જશે. ટુ ધ કાર્પેન્ટર, સુથાર પાસે. ટુ ધ બેંક મેનેજર, કે બેંકના મેનેજર પાસે જશે. તો સાચો જવાબ આવશે ટુ ધ મેશન, એટલે કે કડિયા પાસે જશે. આપણે ટુ ધ મેશનની નીચે અંડરલાઇન કરીશું. સાચો જવાબ છે એટલા માટે આપણે અંડરલાઇન કરીશું. હવે બીજું સમજીએ. ધ માઉસ વેન્ટ ટુ ઈટ ફ્રૂટ્સ. વેર વિલ હી ગો? ઉંદરને ફ્રૂટ ખાવું છે, ફળ ખાવા છે, તો તે ક્યાં જશે? ટુ ધ કુક, રસોઈયા પાસે. ટુ ધ ફ્રૂટ સેલર, ફ્રૂટ વેચનાર વ્યક્તિ પાસે. ટુ ધ ગ્રોસર,
એટલે કે અનાજ કરિયાણું વેચનાર વ્યક્તિ પાસે, ટુ ધ અનસ્કિલ્ડ સેલર એટલે કે કંઈ પણ ઓજાર છે, ઘરની વસ્તુઓ છે એ વેચનાર વ્યક્તિ, ટુ ધ મંડપવાલા કે મંડપવાળા ભાઈ પાસે જશે. તો સાચો જવાબ આવશે ટુ ધ ફ્રૂટ સેલર. આપણે એના નીચે અન્ડરલાઈન કરીશું. હવે 3 નંબરમાં તમને ખાલી જગ્યા આપી છે, તો આ ખાલી જગ્યાની અંદર આપણે આવો એક પ્રશ્ન બનાવવાનો છે અને નીચે વિકલ્પ લખવાના છે. હું તમને સમજાવું છું, એવી જ રીતે ઉપરના પ્રશ્નમાંથી જોઈ જોઈ અને નીચે એક પ્રશ્ન બનાવવાનો છે. હું જેમ સમજાવું છું એમ દરેક મારી સાથે લખતા પણ જશે. ચાલો, 3 નંબર છે એમાં 2 લાઈન આપી છે, એમાંથી સૌથી પહેલી લાઈનમાં આપણે લખીશું ઉપરથી જોઈને, ધ માઉસ વેન્ટ્સ ટુ, એના પછી આપણે લખશું પ્લે ક્રિકેટ. પ્લે ક્રિકેટનો સ્પેલિંગ જો ન આવડતું હોય તો આગળ પાઠમાં આપણે આવેલ છે તો એમાંથી જોઈ અને સાચો સ્પેલિંગ લખીશું. ફરીથી ઉપરથી જોઈને આગળનું લખીશું, વેર વિલ હી ગો, ઉંદરને ક્રિકેટ રમવું છે તો તે ક્યાં જશે. હવે નીચે આપણે ઓપ્શન લખીશું, ટુ ધ પોસ્ટ ઓફિસ, ટુ ધ હોસ્પિટલ, ટુ ધ ક્રિકેટ ગ્રાઉન્ડ, ટુ ધ પોલીસ સ્ટેશન. તો સાચો જવાબ આવશે ક્રિકેટ ગ્રાઉન્ડ. તો આપણે એના નીચે અન્ડરલાઈન કરીશું. સમજાણું વિદ્યાર્થી મિત્રો? એની આગળની એક્ટિવિટી જોઈએ હવે. એક્ટિવિટી 4, નીચેના સંવાદ સાંભળો, વાંચો અને ભજવો. એ સંવાદ સમજાવો છો, દરેકનું ધ્યાન એમાં. એ સેઝ, એ નામનો વ્યક્તિ કહે છે, ઓપ્સ માય ચંપલ સ્ટ્રીપ ઇઝ બ્રોકન, મારા ચંપલની પટ્ટી છે એ તૂટી ગઈ છે. આઈ નીડ અ ન્યૂ વન, મારે હવે એક નવા ચંપલની જરૂર છે. બી સેઝ, યુ કેન રિપેર યોર ચંપલ, તું તારા ચંપલને રિપેર કરી શકીશ. વિઝિટ અ શૂઝ મેન્ડર, તું મોચી પાસે જા અને તારા ચંપલને સમા કરાવી લે, રિપેર કરી લે. એ સેઝ, વિલ હી સ્ટિચ ઇટ લાઈક અ ન્યૂ વન, શું તે એક સરસ મજાના નવા ચંપલ જેવા સરસ મજાના રિપેર કરી દેશે? બી સેઝ, યસ હી ઇઝ વેરી ગુડ શૂઝ મેન્ડર, હા તે ખૂબ જ સારા મોચી છે, તે સરસ મજાના નવા ચંપલ કરી દેશે. ચાલો હવે એના પછીનું બીજું સમજીએ. એક્સ સેઝ, હાય આર યુ ગોઈંગ ટુ ધ બાઝાર, હાય તું બજારમાં જાય છે? વાય સેઝ, નો આઈ એમ ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ, ના હું પોસ્ટ ઓફિસે જાઉં છું. એક્સ સેઝ, ઓકે વેલ વિલ યુ બ્રિંગ અ પોસ્ટ કાર્ડ, ઓકે તો શું તું મારા માટે એક પોસ્ટ કાર્ડ લઈ આવીશ? વાય સેઝ, શ્યોર હા ચોક્કસ. એક્સ સેઝ, થેન્ક યુ, એક્સ એને આભાર માને છે. હવે એના પછીનું સમજી. એમ સેઝ, પ્લીઝ ટેક ધીસ સ્ટોરી બુક, એમ છે એ એક લાઇબ્રેરિયન એટલે કે પુસ્તકાલય પાસે બેઠેલ વ્યક્તિ પાસે જાય છે અને એને કહે છે કે પ્લીઝ આ મારી બુક છે, સ્ટોરી બુક છે, એને લઈ લ્યો. લાઇબ્રેરી પુસ્તકાલયમાં જઈ અને એમ નામના વ્યક્તિ છે એ આ વાર્તાની ઝોપડી આપે છે. એલ સેઝ, ઓકે મે આઈ ઇશ્યુ અ ન્યૂ બુક, એલ છે એ પુસ્તકાલયમાં બેઠેલ વ્યક્તિ છે જે પુસ્તકની લેતી દેતી કરે છે, એટલે એ કહે છે ઓકે હું આ તારું બુક લઈ લઉં છું. મે આઈ ઇશ્યુ અ ન્યૂ બુક, શું હું તને બીજી કોઈ નવી બુક વાંચવા માટે આપું, એવું પૂછે છે. એમ સેઝ,
એમ જવાબ આપે છે. યસ, ઇશ્યુ ધીસ પિક્ચર બુક એન્ડ ધ રાઇમ બુક. એમ કહે છે કે હા, મારે ચિત્રની બુક અને આ કવિતાની બુક પણ જોઈએ છે. એલ સેઝ ટુ બુક્સ, એટલે ભાઈ પૂછે છે તારે બે બુક જોઈએ છે? વેલ ઓકે, કંઈ વાંધો નહીં, રિટર્ન ધેમ ઇન 10 ડેઝ. તું એને 10 દિવસમાં પાછી આપી દેજે. એમ સેઝ થેન્ક્સ, એમ તેનો આભાર માન્યો છે. આઈ વિલ રિટર્ન ધેમ ઇન 2 ડેઝ, અને કહે છે કે હું તેને 2 જ દિવસની અંદર પાછી આપી દઈશ. સમજાણો વિદ્યાર્થી મિત્રો, આજનું હોમવર્ક જોઈ લઈએ. તો આજના હોમવર્કની અંદર તમારે એક્ટિવિટી 2E ખાલી નોટબુકની અંદર લખવાની છે. બાકી આ 2 એક્ટિવિટીનો અભ્યાસ ઘરે વાંચી અને કરવાનો રહેશે. ખાલી ઉપરની 1 જ એક્ટિવિટી લખવાની રહેશે. થેન્ક યુ.